અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વિધાનસભાના વટવા વોર્ડથી એકતા યાત્રામાં બાઇક રેલી યોજવામાં આવી હતી અને બાઇક રેલીનો પ્રારંભ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો. 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના રૂપમાં નર્મદા ડેમની નજીક સરદાર પટેલની 182 મીટર ઊંચ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે. ત્યારે આ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. ત્યારે બે તબક્કામાં સરદાર પટેલની રથ એકતા યાત્રા નીકળવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને અખંડતાના સંદેશને ઘરે ઘરે ફેલાવવા માટે નીકળેલા એકતા અમદાવાદના વટવા વિસ્તારમાં બીકે રેલી રૂપે નીકાળવામાં આવી હતી. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીકાળવામાં આવેલા એકતા યાત્રા વટવા વિધાનસભાના વટવા રામોલ અને વસ્ત્રાર વોર્ડમાં ફરી હતી. આદિનાથ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અલગ અલગ સમાજ દ્વારા મોટા પ્રમાણમાં સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. એકતા યાત્રા LED ઉપર સરદાર પટેલની જીવન ગાથા પાર મૂકી બતાવવામાં આવી હતી. તેમજ ઓડિયો દ્વારા કરેલા તેમના કાર્યોની હાકજનને વાકેફ કરવામાં આવ્યા હતા. આ એકતા યાત્રામાં ઓટવા વિસ્તારના MLA અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ ખાસ હાજરી આપી હતી. સાથોસાથ અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ કમિટીઓના ચેરમેન તથા સ્થાનિક કાઉન્સિલના ઉપસ્થિત રહ્યા હતા અને મોટા પ્રમાણમાં સ્થાનિકો પણ હાજરી આપી હતી. રેલી પૂરી થયા બાદ સરદાર પટેલની સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે ગૃહમંત્રી પ્રદીપસિંહે આ હેલ્મેટ પહેરી જાતે બીકે ચલાવી રેલીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે વટવા વિધાનસભાના સ્થાનિકો મોટા પ્રમાણમાં હતા. ત્યાંથી અંદાજ આવતો નથી કે ફ્લોપ જતી એકતા યાત્રામાં પ્રદીપસિંહના મત વિસ્તારમાં ભારે હોકારો મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.